नमस्कार विद्यार्थी मित्रों, आना आगलना वीडियो में आपणे विद्युत चैप्टर मांथी अगत्यनी बाबतो जेवी के विद्युत भार, विद्युत प्रवाह अने विद्युत स्थितिमानना तफावतनो आपणे अभ्यास करी लीधो। त्यार पछी विद्युत परिपथ अने तेनी संज्ञाओ पण जोई, तो हवे पछी एनाथी एक अगत्यनो टॉपिक जे घणी वखत आपणने धोरण 10 માં બોર્ડ માં એક્ઝામ માં પૂછાયેલો છે અને બહુ જ સાદો એવો સવાલ છે, સમજવા જેવો સવાલ છે, એટલે હવે એના ઉપર આપણે ધ્યાન આપશું। સવાલનું નામ શું છે? ઓહમનો નિયમ। ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, આમાંથી એમસીક્યુ પણ નીકળે અને ઘણા બધા દાખલાઓ પણ નીકળતા હોય, એટલે ઓહમનો નિયમ। આપણે સૌથી પહેલા જાણી લઈએ કે ઓહમ કોણ છે। જર્મન વૈજ્ઞાનિક છે, એનું આખું નામ છે જ્યોર્જ ઓહમ। ભાઈ, એને એક પ્રશ્ન થયો, શું પ્રશ્ન થયો કે એને વિદ્યુત પ્રવાહ જોઈ લીધો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈ લીધો, આ બંને વસ્તુ જોઈ લીધી, ત્યાર પછી એને પ્રશ્ન થયો કે આ બંને વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે, એટલે એ સંબંધ દર્શાવવા માટે એને ઘણા બધા પ્રયોગો કર્યા, એટલે આ ઓહમનો નિયમ છે કોના ઉપર બેઝ છે? તો કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે શું સંબંધ છે તે દર્શાવતો પ્રયોગ જ્યોર્જ ઓહમે કરેલો છે। અને એ પ્રયોગ બહુ જ સાદો સિમ્પલ છે। સૌથી પહેલા તો આપણને અહીંયા જે પરિપથમાં દેખાય છે એવી રીતે એણે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવી દીધા કે ભાઈ એક બેટરી લીધી, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, એક સ્વિચ લીધી છે, એની સાથે એ મીટર જોડી દીધું છે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપશે, ત્યાર પછી એક નિક્રોનનો તાર, નિક્રોન ધાતુનો તાર લીધો છે। નિક્રોન એ મિશ્ર ધાતુ છે મિત્રો, કેવી ધાતુ છે? મિક્સ મેટલ। એ કોની કોની બનેલી છે? આયર્ન છે, નિકલ છે અને મેગ્નેશિયમ જેવી ધાતુઓની એ મિશ્ર ધાતુ છે। એની એની જગ્યાએ આપણે કાલે વાત કરી હતી કે અવરોધ એટલે કોઈ પણ ઉપકરણ, તમે અહીંયા બલ્બ પણ લઈ શકો, ટ્યુબલાઇટ પણ લઈ શકો, કોઈ પણ ઉપકરણ લઈ શકીએ, એ જે તાર છે એને પી અને બી બિંદુઓની વચ્ચે મૂકેલા છે, તો એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા માટે શું કયું મીટર મૂકી દીધું છે? વોલ્ટ મીટર। એને સમાંતર વોલ્ટ મીટર ગોઠવેલું છે અને આવી રીતે સાદી એવી સર્કિટ બનાવી અને એને પ્રયોગો કરવાના શરૂ કર્યા। પ્રયોગોમાં અવલોકનોમાં શું કર્યું એણે? કે એણે ઘણા બધા અવલોકનો લીધા, ઘણી બધી વખત પ્રયોગો કર્યા। એણે વોલ્ટેજ એટલે કે બેટરી છે એ બેટરીને પહેલા ધીમે ધીમે વધારતો ગયો અને વિદ્યુત પ્રવાહ માપતો ગયો, બેટરી વધારતો ગયો અને વિદ્યુત પ્રવાહ માપતો ગયો। બીજી વખત એણે એવું કર્યું કે વિદ્યુત પ્રવાહ વધારતો ગયો અને વોલ્ટેજ માપતો ગયો, તો ત્યારે એને આવા કંઈક રીડિંગો મળ્યા। કેવા રીડિંગો છે? જો કે જ્યારે એણે 1.5 વોલ્ટની બેટરી એક જ જોઈન્ટ કરી, 1.5 વોલ્ટની બેટરી એક જ લગાવી 1.5 વોલ્ટની, ત્યારે એને વિદ્યુત પ્રવાહ મળ્યો 0.75 એમ્પિયર। કેટલો મળ્યો? 0.75 એમ્પિયર। એવી રીતે ફરી પાછા એને 1.5 વોલ્ટની બે બેટરી જોઈન્ટ કરી દીધી, તો કેટલો વોલ્ટેજ થઈ ગયો મિત્રો? 3 વોલ્ટ। 3 વોલ્ટનો વોલ્ટેજ મેળવો, ત્યારે વિદ્યુત પ્રવાહ મેળવે એને 1.5 એમ્પિયર। હજી એક બેટરી જોડી દીધી 4.5 વોલ્ટની કરી દીધી, તો મેળવો 2.25 એમ્પિયર। હજી એમાં 1.5 વોલ્ટની એક બેટરી જોડી દીધી તો 6 વોલ્ટ થઈ ગયો। અહીંયા આપાત કેટલો કર્યો? 6 વોલ્ટ, તો પ્રવાહ કેટલો મેળવ્યો? 3 એમ્પિયર। તો પહેલા વોલ્ટેજ એને વધારતો ગયો, વિદ્યુત પ્રવાહ મેળવો, વિદ્યુત પ્રવાહ વધારી અને વોલ્ટેજ પણ મેળવી શકાય। આવી રીતે એણે અલગ અલગ રીતે પ્રયોગો કર્યા, એ પ્રયોગોમાં વી ડિવાઇડેડ બાય આઈ એનો ગુણોત્તર મેળવતો ગયો। ગુણોત્તર કેટલો મળશે? 1.5 ભાગ્યા 1.75 કેટલો મળશે? 2. 3 ભાગ્યા 1.5 કેટલો મળશે? 2. 4.5 ભાગ્યા 2.25 કેટલો મળશે? 2. તો દર વખતે એને 6 ભાગ્યા 3 ડિફરન્સ કેટલો મળ્યો? ગુણોત્તર કેટલો મળ્યો? 2. ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે, એટલે એને એવું થયું કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે। એ સંબંધ એને આલેખ દ્વારા આપણને સમજાવવાની ટ્રાય કરી, એને આલેખ દોર્યો। કેનો આલેખ? આઈ વર્સિસ વી, એટલે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો આલેખ, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિરુદ્ધ આઈ નો આલેખ, વિદ્યુત પ્રવાહનો આલેખ દોર્યો। આપણે અહીંયા લેશું આઈ વિરુદ્ધ વી નો આલેખ, તો આપણને ખબર છે કે આલેખમાં બે અક્ષ હોય, અહીંયા વાય અક્ષ બરાબર એને આઈ લીધો અને એક્સ અક્ષ બરાબર વી લીધો અને જે મૂલ્યો મળ્યા એ મૂલ્યોને આલેખમાં દર્શાવ્યા, તો એને એક સુરેખ આલેખ મળ્યો। કેવો આલેખ મળ્યો? સુરેખ આલેખ મળ્યો। એનો મતલબ શું થાય?
આલેખ પરથી એવો નિયમ બનાવી શકાય કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વધતા વિદ્યુત પ્રવાહ આપણે જેમ જેમ વધારીએ છીએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં પણ વધારો થાય છે, વિદ્યુત સ્થિતિમાન પણ વધતો જાય છે. અથવા તો એનાથી ઊંધું કે વાહકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારતા જઈએ તેમ તેમ વિદ્યુત પ્રવાહ પણ વધતો જાય છે. તો આવા જે જ્યારે સિદ્ધાંતો આપ્યા એટલે આ સાદી સિમ્પલ ભાષામાં I ચલે છે V, એટલે કે જો I વધે તો V પણ વધે, I ઘટે તો V પણ ઘટે. એટલે I ચલે છે V અથવા તો V ચલે છે I. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો પ્રવાહ વધે, આ ઘટે તો આ પણ ઘટે. બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં, ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. ડાયરેક્ટલી I ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ V, ઇંગ્લિશમાં એમ બોલાય. I ચલે છે V અથવા તો I ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ V. એટલે એના આધારે આપણને એક સૂત્ર નવું મળ્યું, V ઇઝ ઇક્વલ ટુ IR. એ જે અચળાંક છે એ અચળાંકને દૂર કરવા માટે સપ્રમાણતા અચળાંક આવ્યો R. એ R એ શું છે? સપ્રમાણતા અચળાંક છે. એટલે જો આપણે R ને આ ઇક્વેશનમાં આપણે R ને મેન કરતા બનાવીએ તો R ઇઝ ઇક્વલ ટુ I ક્યાં જતો રહેશે? નીચે. તો V ના છેદમાં I, આપણને એક નવું સૂત્ર મળ્યું, R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I, જ્યાં R એ શું છે? અવરોધ છે. કાલે આપણે જોયું હતું અવરોધ, અવરોધનો સિમ્બોલ જોયો હતો. તો એ અવરોધ કયો છે? R ચલે છે, R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I. તો આવું આપણને ઓહમના નિયમ ઉપરથી એક નવું સૂત્ર મળે છે. એટલે ઓહમનો નિયમ થાય શું? જો ધ્યાન આપજો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. અહીંયા એક વસ્તુ લગાડ્યું, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાન ને દબાણ કેવું છે? નિશ્ચિત છે. જો એમાં ફેરફાર થશે તો નિયમમાં ફેરફાર થશે. કારણ શું? કે અવરોધ એ તાપમાન પર આધાર રાખતું હોય, દબાણ પર આધાર રાખતું હોય, એવું પણ હોય શકે. એટલે આ શબ્દ લખવાનો ખાસ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહ વાહકના જે બે છેડા છે એ બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. ગોખવાની બિલકુલ જરૂર નથી. આઈ ચલે છે વી અને વી ચલે છે આઈ, એ જ નિયમ છે. એક વખત ફરી પાછું, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ તે બે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય, આ વિધાન છે, એને ઓહમનો નિયમ કહેવાય. શું કહેવાય? ઓહમનો નિયમ. હવે આપણે અવરોધ જોશું કે આપણને જે ઓહમના નિયમ પરથી અવરોધ મેળવ્યો છે એની લાક્ષણિકતાઓ કેવી છે. બહુ જ સાદું સિમ્પલ છે અવરોધ, એને આર વડે દર્શાવીએ, એનો સિમ્બોલ આ છે. હવે અહીંયા ધ્યાન આપજો, વાહકમાં જેના લીધે વિદ્યુત પ્રવાહની ગતિ અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય તેને અવરોધ કહેવાય. રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ એટલે અવરોધ. વાહકમાં ગતિ કોણ કરવાનું છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની ગતિ પણ બોલી શકાય અને વિદ્યુત પ્રવાહ પણ બોલી શકાય. એટલે વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ જેના લીધે અવરોધાય એને કહેવાય અવરોધ. બહુ જ સાદું સિમ્પલ છે. કાલે આપણે જોયું હતું અને આગળના પીરિયડમાં પણ જોયું હતું, મુક્ત ઇલેક્ટ્રોન ખાલી વહે છે. કોણ? મુક્ત ઇલેક્ટ્રોન. અને એ મુક્ત ઇલેક્ટ્રોનને જે અડચણ રૂપ હશે એને શું કહેવાય? અવરોધ કહેવાય. અવરોધ એ પદાર્થની જાત તેમજ તાપમાન પર આધાર રાખે છે. આપણે અહીંયા વાત કરી કે અહીંયા બોલવું પડે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. શું કામ? કારણ કે અવરોધ છે એ તાપમાન પર આધાર રાખે છે. એ આપણે આગળ જોઈએ. અવરોધ એ પદાર્થની જાત તેમજ તાપમાન ઉપર આધાર રાખે છે. હવે આપણે વાહક અને અવાહક પદાર્થો આપણે ઓળખીએ છીએ. આપણને ખબર છે કે ભાઈ તાંબુ છે એ વાહક છે, લોખંડ છે એ વિદ્યુતનો વાહક છે, લાકડું છે એ અવાહક છે, એ આપણને ખબર છે. પણ હવે આપણે એની પરફેક્ટ વ્યાખ્યા આપી શકીએ કે જે ધાતુ તત્વમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય? વધુ હોય, તે વિદ્યુતના વાહક હોય. અને એનો અવરોધ કેવો હોય? બહુ જ ઓછો. અઢળક ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન,
એટલે બધા જ ઇલેક્ટ્રોન ગતિ કરશે. હવે થોડા ઘણા ઇલેક્ટ્રોન ને કઈક અવરોધ નડશે, પણ વધારે પડતો ઇલેક્ટ્રોન નો પ્રવાહ વહેશે, એટલે વિદ્યુત પ્રવાહ જેમાંથી વહી શકે એને આપણે શું કહીએ? વાહક. તો ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે જે ધાતુ તત્વમાં મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે તે વિદ્યુતના વાહક, અને અવરોધ કેવો હોય? ઓછો. ઉદાહરણ સ્વરૂપે તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, સિલ્વર, આ બધી જ જે ધાતુઓ છે એ વિદ્યુતની કેવી હોય? વાહક હોય. એનાથી તદ્દન વિરુદ્ધ જે ધાતુ તત્વમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ ઓછી હોય અથવા તો નહીવત હોય, ખૂબ જ ઓછી અથવા તો નહીવત હોય તે વિદ્યુતના કેવા હોય? અવાહક. અને એનો અવરોધ કેવો હોય? બહુ જ વધારે, જેમાં ઇલેક્ટ્રોન છે જ નહીં. જેમ કે લાકડું, લાકડામાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. ઇલેક્ટ્રોન તો છે પણ મુક્ત નથી, તો મુક્ત ઇલેક્ટ્રોન લાકડામાં નથી તો એ વિદ્યુતના કેવા થઈ જાય? અવાહક થઈ જાય. એવી રીતે પ્લાસ્ટિક છે, રબર છે, આ બધા વિદ્યુતના કેવા છે? અવાહકો છે. ત્યાર પછી એક અગત્યનો મુદ્દો, આપણે તાપમાનની વાત કરી હતી. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે વાહકમાં જો તાપમાન વધે, વાહકના તારમાં જો તાપમાન વધે તો ઇલેક્ટ્રોનની ગતિ તો વધે સર, ઇલેક્ટ્રોનની ગતિ તો વધે પણ અવરોધ પણ વધે. હવે ગતિ વધે તો અવરોધ કેમ વધે સર? તો ઇલેક્ટ્રોનની ગતિ વધે એટલે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે, અને અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે એ ઇલેક્ટ્રોન વાહકમાં જે ધન આયનો છે એ ધન આયનો સાથે અથડાય અને ત્યાં એની ગતિ અવરોધાય. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે જો તાપમાન વધે તો અવરોધ પણ વધે, અવરોધ પણ વધે. એટલે એને લખાય ટેમ્પરેચર ચલે છે આર, એટલે તાપમાન ને ટી વડે દર્શાવીએ, કેપિટલ ટી વડે. તો ટી ચલે છે આર એટલે તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. રેડી? બહુ જ સાદું સિમ્પલ છે. અને આગળ આપણે સૂત્ર ભણી ગયા, આર ચલે, આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. એ સૂત્ર ઉપરથી બીજું શું કહી શકાય? અવરોધ ક્યારે વધે? કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે, બેટરી પરનો વોલ્ટેજ વધે, એ વોલ્ટેજ વધતા અવરોધ વધશે. અને ત્રીજી બાબત કહી શકાય કે આર એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ જો વિદ્યુત પ્રવાહ વધે તો આર ઘટે, અને આર વધે તો આ ઘટે, અથવા આ ઘટશે તો આર વધશે. મતલબ વિદ્યુત પ્રવાહ જો વધે તો આર ઘટે, અને વિદ્યુત પ્રવાહ ઘટે તો આર વધે.